તમારા ગુરુ પોતે એમને દ્વારસાવર વંદન કરશે. રાયમુપતિ જેને કહેવાય નૂતન આચાર્ય ચઢાવવા ચાલતો હતો એ વખતે ગુરુને વંદન કરી લીધા, એમને પર્સનલ કરવાના એટલે કરી લીધા. હવે સકળ સંત સાથે રાયમુપતિ કરવાના છે તે બાકી છે, એટલે હવે ઉપર બિરાજમાન થશે અને એમને સકળ સંત આચાર્ય સાથે રાયમુપતિ કરવાના છે. હવે આવા સુંદર મજાના પ્રસંગોના સાક્ષી જે લોકો બળભાગી હોય એ લોકો જ થઈ શકે છે, કે જે વર્તમાન આચાર્ય હોય એ આચાર્ય ભગવાન નીચે ઉતરે અને નૂતન આચાર્યની દ્વાદશાવર્ત એટલે મોટું વંદન કરે છે રાયમુપતિ દ્વારા. બધા પોતાની જગ્યા પર બેસો, ભાઈ બધા બેસી જાઓ, ગુરુ ભગવાન શ્રાવકો બેસી જાઓ. આપણે ખૂબ શિસ્ત રાખી છે, ક્ષમતા રાખી છે. આ એક અદભુત દ્રશ્ય છે. પૂજ્ય ગુરુ ભગવાનને પણ અમે વિનંતી કરીશું કે અમને બધાને આ દ્રશ્ય નિહાળવાનો ખૂબ મનમાં ભાવ છે. सुनो जीव दया और अहिंसा व्रत बस यही है उसका नारा. ये जिन शासन है हमारा, ये जिन शासन है हमारा. इस धर्म गगन पर बन कर चमका सूरज चांद सितारा. ये जिन शासन है हमारा, ये जिन शासन है हमारा. देव मरुमात का जाया जिसने छोड़ी माया, जिसने छोड़ी माया. बड़ी कठिन तपस्या करके उसने बस में कर ली काया, हाँ बस में कर ली काया. इस त्यागी वैरागी ने पिलाई सबको अमृत धारा. ये जिन शासन है हमारा. આપણે ગમે તેવું સારું કામ કરીએ આપણા વિચારથી આપણને બાલક સુરીજી મહારાજાએ ઓઘો ભેટે બાંધીને સરસ્વતી બેન સાધ્વીને રક્ષા કરવા માટે નીકળી પડેલા કેવા અપવાદો સેવ્યા છે. અત્યારે શાસન ચારે બાજુથી ઘેરાયું હોય, શાસન સંઘ શાસ્ત્ર સંપત્તિ અને ધર્મ. અમારા પંડિતવર્ય પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખ કહેતા હતા કે આ પંચાંગ છે. હાજી સાહેબ, ગુરુપૂજન બાકી છે, ગુરુપૂજન બાકી છે. પૂજ્ય આચાર્ય ભગવાનશ્રીને વિનંતી આવે છે. તો આ સર્વે કાર્યો આપ શ્રીને આજે આજે સૂર્યમંત્રનો પટ મળ્યો, સૂર્યમંત્ર મળ્યો છે તેના દ્વારા આપણામાં એક વિશિષ્ટ શક્તિ પેદા થાય અને પ્રભુના શાસનને સંઘને શાસ્ત્રોને સંપત્તિને અને દર્શન જ્ઞાન ચારિત્રરૂપી ધર્મને બચાવવા માટે એની રક્ષા કરવા માટે આપ જોરદાર શક્તિશાળી બનો એવી અમે ધર્મનાથ પ્રભુને આજે પ્રાર્થના કરીએ છીએ. આપ સૌને નમ્ર વિનંતી છે, બધા મનમાં હૃદયના એવા શુભ ભાવ પેદા કરજો કે રક્ષા ધર્મ સૌથી વધારે ચડિયાતો ધર્મ છે. એ રક્ષા ધર્મની પ્રમુખ જવાબદારી સૂર્ય ભગવંતોની છે. એમને વહન કરવા માટેની એક જોરદાર શક્તિ અને સામર્થ્ય એમના બંને વૃષભ સ્કંધો ઉપર
पैदा थाय एवी आपणे प्रभुने प्रार्थना करिए। श्री मनीषभाई चंदूलाल शाह 1,08,000 भाग्यशाळीओ आ एक फंड अनेकविध कार्यो आनाथी थवाना छे। एक राजाए एक राजा पर आक्रमण कर्युं छे सांभळ्युं छे हे आम कहेवायने के पेला जर जमीन ने जोरू एना माटे जर जमीन ने जोरू एना माटे आक्रमणो थया छे सांभळ्युं छे। પણ એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિ પર આક્રમણ કર્યું હોય એવું સેંકડો વર્ષોમાં નથી બન્યું, અને એ આક્રમણ જ્યારે આવ્યું હોય ત્યારે આપણે બધાએ ભેગા થઈને સારામાં સારી રીતે આ એક કોમન ફંડની અંદર લખાવવું જોઈએ। વિલે પાર્લે જૈન સંઘ 51,111 રૂપિયા, માટુંગા શ્વેતાંબર તબગત જૈન સંઘ 51,000 રૂપિયા, આંકડા તમને જોઈને મોટા જ બોલાય છે મારા મને, ધન્યવાદ। સાંભળો, આપ શાંતિ રાખશો તો બધા જ અક્ષરો આપના કર્ણપટલ સુધી આવશે, ખૂબ શાંતિ રાખજો। અને શણગારી નાખ્યો, ઉઠ્યો ત્યારે શણગાર વાળો દેખાયો, કોને ક્યારે શણગારો એને ખબર નથી, પણ એનામાં એક લાયકાત પેદા થઈ ગઈ, એ જે ઉદાહરણ છે એ રીતે આત્મામાં લાયકાત પેદા થઈ જાય છે। આ છે પહેલું પગથિયું, આ શરૂઆતનું પહેલું પગથિયું, જેમ કોઈ ક્ષેત્રમાં કોઈ ઈષ્ટ ક્ષેત્રમાં કોઈ લક્ષ્ય સુધી પહોંચવું છે તો લક્ષ્યનું એક ભાન થવું જોઈએ। બધાનું જૈન તત્વના લક્ષણ, ભગવાનનું લક્ષ્ય, આ તત્વનું લક્ષ્ય એ જ છે, બધા આત્મા કર્મથી મુક્ત થઈ અને શુદ્ધ સ્વરૂપમાં સિદ્ધ સ્વરૂપે બિરાજમાન થાય। આવા એ સિદ્ધ સ્વરૂપ કહીએ, એ આત્માનું સ્વરૂપ કહીએ, એ ભગવાનની આજ્ઞા કહીએ, ભાણા કહીએ, એ છે પ્રારંભ છે કે એના વગર મોક્ષ થવાનો નથી। આત્મા માનવા છતાં જેના જ્ઞાની માન્યતાના અભાવમાં એ બધા અન્ય દર્શનકારો એ મિથ્યા દર્શનમાં રહી જાય છે, અને જેના જ્ઞાના સ્વીકારવાળા એ આત્માઓ આત્મા માની અને પોતે મોક્ષના માર્ગે સમજીતી બની જાય છે આખા નાખા। હા, એટલો આત્મા નથી, આત્મા એમ મનાય એવો નથી, આત્મા તો બધાએ માને છે, પણ પ્રારંભ અહીંથી થાય છે। હા, પ્રારંભ અહીંથી થાય છે, જેમ કોઈ બીજમાં એક અંકુરો શરૂઆતમાં ફૂટે એ પ્રારંભ કહેવાય, અને અંત ક્યાં આવે, ફળમાં અંત આવે, છેલ્લે છેલ્લે ફળમાં। બીજ અને ફળ વચ્ચેની કોઈ પ્રક્રિયા ખરી કે અંકુર અને ફળ વચ્ચેની પ્રક્રિયા કેટલી મોટી, અંકુર પછી તો કેટલો વિકાસ થતો છે, પુષ્પ અને પછી છેલ્લે છેલ્લે ફળ, આ વચ્ચેલો બધું છે ને એને માર્ગ કહેવાય, એને માર્ગ કહેવાય। આ બધો માર્ગ જે સ્ટેશનથી નીકળવાનું છે ત્યાંથી એક પ્રારંભ થયો કહેવાય, અને પહોંચવાનું છે એને ઇષ્ટતાન કહેવાય। આ વચ્ચેલેનો માર્ગ છે એ જરા વિકટ છે, હા એ બહુ વિકટ છે, કારણ કે એની અંદર બધા શરીરની આત્મામાં જૂના પડેલા સંસ્કાર, તેના સંસ્કાર ખબર છે, ભૂતગલના પક્ષપાતના સંસ્કાર આત્મામાં પડેલા, રૂપ રસ ગંધ અને શરીરની મમતા, અને બધું સંક્ષેપમાં કહી દઈએ તો આત્મામાં પડેલી એક જાતની સુખશીલતા એ હંમેશા અનુકૂળતાને શોધ્યા કરે, અનુકૂળતાને શોધા કરે, એટલે સાત પ્રકાર ભગવંતોએ દસ્તિકાર સૂત્રની અંદર હા સંસારનું નામ પાડ્યું, અણુ તો સંસારો, અનુકૂળતાનો પક્ષ એ સંસારનો પક્ષ, અનુકૂળતા ભોગવી એ પછી સંસારનો ભોગ વટો, એની સામે શું અનુકૂળતાની સામે પ્રતિપક્ષમાં કોણ આવે, એની સામે આવે પ્રતિકૂળતા, એની સુરતે આવે પ્રતિકૂળતા, અને પ્રતિકૂળતા એ આ અનાદિકાળના પહેલાં સુખશીલતાના સંસ્કારના કારણે આત્માને ગમતાય નથી, એનું નામ પડે તો એ ગમતું નથી। હા, ભલે આત્માની વાતો તો થઈ શકાય, શબ્દોમાં બોલવામાં તો કશી તકલીફ પડતી જ નથી, પણ જ્યારે શરીરને કટવેચવાનું આવે, સાધુનું નામ જ શું છે, સાહુ સહુ સહન કરવું, તમે અનુયાયી અમારા, તમે બધા અનુયાયી, સહન કરવાનો પક્ષ, હજુ તમે સહન કરવા એટલા તૈયાર નથી, સાધુએ તૈયાર કરી અને સાધુ ભણો લીધું, અને એને જ્યારથી રિક્ષાની શરૂઆત થઈ ત્યાંથી ચોખ્ખું ઓકનમાં પહેલાં જ લોચ લોચ ન કરીએ તો શું જતું રહે, લોચ ન કરીએ તો સચું તરે, આત્મા આત્મા કરીએ, આત્માની પાછળ પડીએ, આત્માનું વાંચન કરીએ, લોચ ન કરીએ, વિહાર ન કરીએ, આગળ બધાય ખરું, કદાચ લોચરો અર્થ એમ થતો વાળ ખેંચી નાખવા એટલું નથી, હા જીન આજ્ઞા છે એમાં, એમાં
જેને આજ્ઞા છે. અમારા યોગ ફરતા રહે છે, પ્રતિક્રમણ કરીએ, સમાધિ કરીએ, પ્રજાપ કરીએ, તપ કરીએ, ભણીએ, ભણાવીએ, આ બધા યોગ બધા પરિવર્તનશીલ. દિવસથી સાંજ સુધીમાં અનેક ક્રિયાઓ, એક નહીં અનેક ક્રિયાઓ આખી અનેક ક્રિયાઓ, એ બધું શાસ્ત્રકાર કીધું, જેના આજ્ઞા હોય તો એ બધો સાચો વ્યવહાર. અને આજ્ઞા એની અંદર ભળે હા તો, ન ભળે તો એ બધો વ્યવહાર, એ બધો માર્ગ નહીં, માર્ગ નહીં. અને એક એક ક્રિયાની સાથે આજ્ઞા વળગેલી જ છે. કોઈ પણ મોટા તપ કરે આજ્ઞા વગરના તપ નહીં, નાનો તપ કરે નથી થતો મોટો તપ, પણ આજ્ઞાથી કરે છે તો એ માર્ગ બની જાય છે. કોઈ દાડો આજ્ઞાના અપેક્ષાવાળાને આજ્ઞામાં જે આવે તો ક્રિયા આવે તો ક્રિયા, અને ભણવાનું હોય તો બંનેનો એને પક્ષ હોય છે. પણ શરૂઆત કેવી હોય છે? બાળક જેવી, શરૂઆતમાં બાળક જેવી. એક પહેલવાન પહેલવાન થઈ ગયો, એ કંઈ દૂધમાં પાણી નાખીને પીએને પહેલવાન ના થાય, દૂધમાં ઘી નાખીને પીએ છે પછી પહેલવાન થયો છે. પણ પહેલાં જન્મ્યો ત્યારથી દૂધમાં પાણી નાખીને પીતો હોત તો એ પહેલવાન ન થતે. એને કારણ કે માં મરી ગયા પછી છોકરાને માનું તો દૂધ શું, બકરીનું દૂધે પતતું નથી, તો શું કરવું પડે? દૂધમાં પાણી નાખે, પાણી નાખી એટલા માટે દૂધ નથી મટી ગયું. દૂધ ભલે પાણીવાળું છે, મૂળમાં એને શક્તિ આપે છે, એનામાં પ્રકાશ થતો જાય છે. જે રીતે જે કક્ષામાં જે રીતે વિકાસ થાય એ રીતે વિકાસ કરાય. પાણી નાખીને પણ વિકાસ થાય, ઘી નાખીને પણ વિકાસ થાય. પણ પહેલાં તબક્કામાં ઘીથી વિકાસ ન હોય, પહેલાં તબક્કામાં પાણીથી વિકાસ હોય અથવા દૂધથી વિકાસ હોય, અને આગળના તબક્કામાં ઘીથી વિકાસ હોય. પણ જો ઊંધું ચત્તું થઈ જાય, છોકરાને દૂધમાં ઘી આપવા જાય તો દશા શું થાય, દશા શું થાય? આ બધો પરમાત્માએ ત્યાદવાદ ધર્મી સાથે સંકળાયેલો માર્ગ આખો બતાવેલો છે. પણ જ્યારે કોઈક વાર ભૂલમાં પડી જઈએ છીએ અને આપણે માણીએ ના ઘીથી તાકાત આવે, ઘીથી તાકાત આવે, નાખો દૂધ અને દૂધમાં નાખો ઘી અને પીધા, પણ પીનાર કોણ છે એ તો જોવું જોઈએ કે નહીં? પહેલાં જ્યાં પાત્રને પરિચય ન કરી શકીએ, અને આપણી પાત્ર પોતે છે, હું પહેલવાન છું, હું દૂધમાં ઘીને પીવું છું, પણ તમને કહું ઘી પીવો દૂધમાં તો તાકાત આવશે, પણ હું પહેલવાન છું, તમે પહેલવાન નથી, તમે તો પહેલાના બચ્ચા નથી, અને તમે ગુલમાં પાણી જવા જશો તો પરિણામ શું આવશે? ભલે એ ન પીએ, પણ પહેલવાન પર માર્ગદર્શન, પહેલવાનને આપણ ધ્યાન રાખીએ છીએ. પોતે પણ આજે દૂધમાં ઘી પીતો થયો છે, પહેલાં પણ એ દૂધમાં પાણી નાખીને જ પીતો થયો હતો અથવા દૂધ પીતો થયો હતો, અને એ રીતે આગળ વધેલો છે. હા, આ છે પરમાત્માનો ત્યાદવાર માર્ગ. એ ત્યાદવાદ માર્ગની અંદર હા મોટ મોટા ગોથા ખાઈ જાય છે. હા, એ ગોથા થવાના કારણ છે મોહરાજા છે. મોહરાજાએ આત્માની અંદર ઘણા દોષો ઉભા કરે છે. અહંકારનો, મમકારનો, પૂજાવાનો, સેવાવાના, હા આ બધા ઘણા ઘણા મોહરાજાના દોષ હોય છે. અને એ દોષ જ્યારે અંદર પ્રગટ થાય છે ત્યારે સમજણના ઘર પૂરતી થઈ જાય છે, પ્રવૃત્તિમાં સમજણ ઉલટી થઈ જાય છે, ઉલટાઈ જાય છે આખી નાખી. એ જો મળતું હોય, એ મમત્વ મળતું હોય, એ મહત્વ મળતું હોય, એ પૂજન મળતું હોય તો બધું સાચું. આવું પણ થાય કે નથી થાય છે? આ બધું કેવું વિચિત્ર, હા પરમાત્માએ બતાવેલું આ શાસન. આ શાસનની જવાબદારીઓ મુખ્ય કોનામાં છે? અત્યારે તો હરિહંત ભગવાન અહીં વિરાજમાન નથી, સિદ્ધ ભગવાન તો પહેલેથી જ્યાં બિરાજમાન છે. હવે અહીંયા પહેલો નંબર કોનો? આચાર્ય ભગવાન. તો એક આચાર્ય જૂના, એક આચાર્ય નવા, એમાંય ફેર પડે. અમે ઉપર બેઠા, એ નવા બેઠા, એ નવા આચાર્ય, એમે જૂના આચાર્ય. જો એના કરતાં નવા આચાર્ય કરતા જૂના આચાર્યની જવાબદારી વધારે.